પણ દેશની અંદર ઉત્પાદનના સાધનો કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. જે ભારતના સંદર્ભની અંદર વાત કરીએ તો ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે. એમાં આ ચારે ઉત્પાદનના સાધનોની અંદર જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આ ચારેય ઉત્પાદનના સાધનોની વાત કરીએ તો પહેલું છે જમીન. તો જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. કુદરતે પૃથ્વી ઉપર આપેલું માનવને મોટામાં મોટી જો કોઈ બક્ષિસ હોય તો તે કુદરતી સ્વરૂપની અંદર રહેલી જમીન છે. એટલે જમીન જ્યાં રોકવામાં આવે ત્યાં તેના બદલામાં તેને ભાડું પ્રાપ્ત થાય છે. શું મળે છે? ભાડું મળે છે. ઉત્પાદનનું બીજું સાધન છે મૂડી. મૂડી એ માત્ર પૈસાને લક્ષમાં લેવાના નથી. મૂડી એટલે ઉત્પાદનની અંદર ઉપયોગી એવી બધી જ બાબતો, મશીનરી હોય, સ્થાવર જંગમ મિલકત પણ હોઈ શકે તો એ મૂડી કહેવાય છે. ઉત્પાદન પ્રક્રિયાની અંદર ઉપયોગમાં લેવામાં આવતા બધા જ સાધનો મૂડી ગણવામાં આવે છે અને તે માનવ સર્જિત સાધન છે. આ યાદ રાખવાનું. નંબર ત્રણ, પેલા લઈ, ધારો કે માનવ સર્જિત સાધનો કયા? કોઈ પણ યંત્ર હોય, મશીનરી હોય, ત્યાર પછી મકાન છે, વિવિધ પ્રકારના ઔદ્યોગિક ઓજારો છે, આ બધા જ પ્રકારના સાધનોને મૂડી કહેવામાં આવે છે. આપણે સંકુચિત અર્થ કરીએ છીએ એટલે પૈસા રહ્યા એને જ મૂડી ગણીએ છીએ. ખરેખર અર્થશાસ્ત્રની પારિભાષિક ભાષાની અંદર એમ કહી શકાય કે એનો બૃહદ અને વિસ્તૃત અર્થ કરવાનો છે. એટલે કે સ્થાવર જંગમ કોઈ પણ હોય એ બધી જ યંત્રો, મશીનરી, ઓજારો એ બધાનો સમાવેશ આપણે મૂડીની અંદર કરીએ છીએ. અને ઉત્પાદનનું સાધન ત્રીજું શ્રમ. શ્રમ અને શ્રમિક અભિન્ન અંગ છે. ફરીથી કહું છું, શ્રમ અને શ્રમિક અભિન્ન અંગ છે. ક્યારેય એવું નહીં બને કે શ્રમ અહીંયા કરતો હોય અને શ્રમિક ઘરે હોય એવું ક્યારેય બનશે નહીં. શ્રમિક ઘરે હોય અને અહીંયા કામ થતું હોય એવું ક્યારેય બનશે નહીં. એટલે બંને અભિન્ન છે. ભૌતિક વળતરની અપેક્ષાથી કરવામાં આવતું શારીરિક કે માનસિક જે કાર્ય છે, કામ છે, તેને કહેવામાં આવે છે શ્રમ. કોઈ માનસિક કાર્ય કરતા હોય, દાખલા તરીકે કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય, કોઈ મહેનત મજૂરી કરતા હોય તો એ બધું કેવું હોય? શારીરિક કામ. તો શારીરિક અને માનસિક એ ભૌતિક વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતું કાર્ય છે તો તેને કહેવાય શ્રમ. અને ચોથું છે નિયોજન. ઉત્પાદનનું ચોથું સાધન નિયોજન. ઉત્પાદનના ત્રણેય સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, આ ત્રણેયને યોજનાપૂર્વક જોડનાર જે કોઈ છે ને તેને કહેવાય નિયોજક. બરાબર? ઉત્પાદનના ત્રણેય સાધનોને સંયોજન ભેગા કરનાર વ્યક્તિ છે. જમીનને એમ કે તું આ જગ્યાએ રોકવામાં આવે, મૂડીને એમ કે આ જગ્યાએ તમારે વળતર વધુ છે તો ત્યાં રોકવામાં આવે, શ્રમને એમ કે આ જગ્યાએ કામે લગાડવામાં, કેટલા શ્રમિકોને કામે લગાડવા, આ આયોજનપૂર્વકનું જે કાર્ય અને ઘડતર કરે છે, સંયોજન કરે છે એને કહેવાય નિયોજક. અને ત્રણેય સાધનોને આયોજનપૂર્વક એટલે કે યોજના ઘડી અને ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને જે કાર્ય કરનાર વ્યક્તિ છે તેને કહેવાય નિયોજન. અહીંયા એક શબ્દ બદલાય છે, નિયોજક અને નિયોજન, આટલો ફેર છે. અહીંયા આયોજન કરી અને ત્રણેય સાધનોને જોડે છે અને પહેલામાં છે એ ભેગા કરે છે, એ ભેગા કરનારને સંયોજકના ભાગરૂપે નિયોજક કહીએ છીએ. સંયોજન એટલે ભેગું, નિયોજન એટલે જોડવું. તો આ શબ્દ આપણે યાદ રાખવાના, ઉત્પાદનના ત્રણેય સાધનોનું સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહેવાય, ત્રણેય સાધનોને યોજનાપૂર્વક જોડનાર જે કામગીરી છે એને નિયોજન કહેવાય. તો આ ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જ્યાં વધુ નફો મળે ત્યાં નિયોજક મોટાભાગે ઉત્પાદનના સાધનોને મોકલે છે, ફાળવે છે અથવા આયોજન કરે છે. તો એ ઉત્પાદનના ચાર સાધનો વિશે.